મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 20/7/2020 અને સોમવારના દિવસે આજની ખાસ રજૂઆત ની અંદર મિત્રો આપની આજુ છે. મિત્રો આજનો દિવસ એટલે સોમવતી અમાવસ્યા. આજના દિવસે અષાઢ માસ, કૃષ્ણ પક્ષ અને અમાવસ્યાની તિથિ છે. આજના દિવસે દિવાસાનો દિવસ છે. એનો મતલબ એમ છે આજથી સોમા દિવસે દિવાળીનો પ્રારંભ થશે. મિત્રો વાત કરવી છે આજે. ઘણા બધા લોકો દિવાસાના દિવસે શક્તિ સ્વરૂપ દશામાતાની પૂજાનો પ્રારંભ કરતા હોય છે. તો તે બધા દર્શક મિત્રોને જેડએસ ટીવીની આ ટીમ થકી શુભકામનાઓ. વાત કરીશું મેષ રાશિની. તો જેની ઝંઝટોમાંથી જેને મેષ રાશિના જાતકોને છુટકારો નથી મળતો તેમને છુટકારો મળશે. અહીંયા કોઈ વિશેષ કામમાં માતા પિતાનો પૂરો સહયોગ મળશે. વૃદ્ધોનું આરોગ્ય પણ સારો રહેશે અને સુધારાજનક રહેશે. અને આજના દિવસને મંગળ બનાવવા માટે આ પારદર્શક ગુલાબી વસ્ત્રો ધારણ કરી શકો છો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. અહીંયા અમુક મિત્રો તમારા સમય અને પૈસા નષ્ટ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરશે, તો એમનાથી તમારે દૂર રહેવું જોઈએ. તમારા નવા કામમાં તમારા જીવન સાથી સાથે મુખ્ય સહયોગી બની શકો તો ચોક્કસ લાભ રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આ પીળા વસ્ત્રો ધારણ કરશો. વાત કરીશું મિથુન રાશિની. તમારી વાણીને કડવી ના થવા દો. આરોગ્યની દ્રષ્ટિએ સપ્તાહની અંદર આ ચોક્કસ સમય તમારો ઠીક થઈ જશે. જૂના રોગોથી છુટકારો મળશે. તમારા શત્રુઓ સક્રિય બનશે. આર્થિક નુકસાન કરાવી શકે છે. મિત્રો આજના દિવસને મંગળ બનાવવા માટે આપ લીલા વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું કર્ક રાશિની. જીવનસાથી સાથે અતરંગ સંબંધોમાં પ્રગટતા જોવા મળશે. વિદ્યાર્થીઓએ પ્રતિયોગિતાની અંદર પરીક્ષાઓની તૈયારી શરૂ કરવી જોઈએ. નોકરિયાત લોકોમાં કામમાં ચોક્કસ ફેરફાર થવાની શક્યતાઓ છે. આજના દિવસને મંગળ બનાવવા સફેદ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું સિંહ રાશિની. બિઝનેસ સાથે જોડાયેલા લોકો સામે અનેક પ્રકારની તકો અને અનેક પડકારો સારા એવા જોવા મળશે, જેનો પાર પાડવા માટે તમારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો અને મંગળ જણાય છે. આજના દિવસને મંગળ બનાવવા જાંબલી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કન્યા રાશિની. આર્થિક સ્થિતિ જરૂર સામાન્ય રહેશે, પણ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે નવું કામ પણ અહીંયા જોવા મળશે. તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ લાલ વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું તુલા રાશિની. તમારા દિવસની શરૂઆત કોઈ શુભ સમાચારથી કરવાની જરૂર છે. છેલ્લા અમુક દિવસોથી જે તણાવ અને રોગ ચાલી રહ્યો છે તેમાંથી તમને રાહત મળશે. તમને ખુદ ઉર્જાવાન કાર્યનો અનુભવ કરશો. આરોગ્ય પણ સારું રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ ક્રીમ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. નોકરિયાત લોકોના માટે આ સમયે ચોક્કસ પડકારો પાર પાડવાની હિંમત રાખવાની જરૂર છે. આનાથી તમે વિકાસના રસ્તા પર અગ્રેસર રહેશો. વેપારીઓ માટે સમય પડકારરૂપ છે, માટે તમે કામમાં નવું કાર્ય કરવાની જરૂર છે. મિત્રો આજના દિવસને મંગળ બનાવવા માટે આપ શક્ય હોય તો કેસરી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું ધનરાશિની. વેપારી વર્ગને બિઝનેસમાં મન મરજીની સફળતા મળશે, પરંતુ તમારે પૂરું ફોકસ માત્ર તમારા કામ ઉપર જ રાખવાનું છે. આરોગ્ય સારું રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ પીળા વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું મકર રાશિની. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પૈસાનું આગમન એકથી વધુ જગ્યાએથી થવાનું છે. આરોગ્યમાં પણ સારો સુધારો જોવા મળે છે. બીમારીઓ પર થઈ રહેલ ખર્ચ પણ ઘટશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ વાદળી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કુંભ રાશિની. આર્થિક મુશ્કેલીઓ પણ અનુભવાશે, બનતા કામ અટકી જશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો આર્થિક મંદીનો સામનો કરશે. ભાઈ બહેનો અને જીવનસાથી સાથે મધુર સંબંધ ચોક્કસ આજના દિવસે બનાવો. મિત્રો આજના દિવસને આપ સારો બનાવવા માટે અહીંયા શક્ય હોય તો અહીંયા કેસરી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મીન રાશિની. આરોગ્યની દ્રષ્ટિએ આ સમય આપના માટે સામાન્ય રીતે નબળો જણાય. માથાનો દુખાવો, થાક, અનિંદ્રા રહેશે. આનાથી બચવા માટે યોગ ધ્યાનની મદદ લો. તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. દેવું કરવાની કોઈ સ્થિતિ આવી શકે, પણ દેવું ના કરશો. માત્ર ઘરમાં રહો અને તમારું આરોગ્ય સાચવો. મિત્રો આજના દિવસને આપ સારો બનાવવા માગતા હો તો અહીંયા આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરો. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજનો દિવસ મેં આપને જણાવ્યું. વધુમાં વધુ જેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રેહી, ઓમ નમઃ શિવાય. We'll be right back.
We'll be right back.